किडियो विसेना अभ्यास वैज्ञानिकोए जे करेलो हतो एनी वात करता था। एनी अंदर पेज नंबर टेक्स्ट बुक नी अंदर पेज नंबर 50 एमा पेरेग्राफ अपने आखो पूरो नतो कर्यो बराबर। वेन इट रीच्ड यहाँ अपने आग बात करवानी छे। यदि आग शुरुआत करिए स्टोरी पण मगज में बेसाड़ता जजो। परीक्षा नी अंदर वरी रिपीट करूँ छू के एमसीक्यू पण लेटेस्ट अपडेट प्रमाणे छे। कदाच एमसीक्यू बेज पेपर पण होई सके खाली कोरोना जो आमनम रीए फेब्रुआरी मार्च लावी दिए तो शक्यता एवी रीए के खाली ओएमआर बेस पद्धति लई लीए केम के ना मशीन में डायरेक्ट पेपर जोवाय एटले एना उपरथी मेरिट नक्की करीने तमने परिणाम आपे एटले संभावना घणी बधी छे। तो एनी सामे आपणे खास ध्यान राखवानुं छे। शुं कहे छे आपणी बुक तो के वेन इट रीच्ड द एंट्स वेटिंग विथ देर लॉर्ड्स। वेन एटले के ज्यारे इट रीच्ड एटले पहोंचवुं। जो आ जे रीच शब्द छे शुं छे रीच एटले पहोंचवुं। रीच शब्द ना मतलब शू थाय छे रीच एटले पहोंचवुं के वेन इट रीच्ड द एंट्स वेटिंग विथ देर लॉर्ड के जे कीड़ियों वेटिंग करी रही छे विथ देर लॉर्ड्स एटले के वजन साथे। लॉर्ड्स एटले के वजन ज्यारे पेली कीड़ियों छे ई राह जोई रही छे विथ लॉर्ड्स એટલે કે વજન સાથે ધે ઇઝીલી એટલે કે આસાનીથી ક્લાઇમ્બડ અપ ધ ચેઇન ક્લાઇમ્બડ એટલે કે ચડવું અપ ધ ચેઇન એટલે કે આમ સાંકળથી ન કીધું કે પેલી ટેલ પૂંઠ પકડી લે એકબીજી આખી ચેઇન બનાવે કીડીઓ એકબીજી કીડી છે એ એકબીજાની પૂંઠ પકડી અને શું કરે છે આખી આખી ચેઇન બનાવે છે એન્ડ કેમ આઉટ અને બહાર આવે છે એટ ધ ટોપ શું છે અને ઉપર સુધી બહાર આવે છે કે ક્લાઇમ્બડ અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ અને છે ઉપર સુધી એ રીતના આવે છે કે જ્યાં બીજી કીડીઓ છે એ વેઇટિંગ કરીને ઊભી છે પોતાનો ઉપર વજન ઉઠાવીને શું છે પોતાના ઉપર વજન ઉઠાવીને જ્યાં સુધી ઊભી છે। સચ બિહેવિયર એટલે કે વર્તન બિહેવિયર એટલે વર્તન શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ શબ્દ તો લાઈફસ્ટાઈલમાં અવારનવાર ઉપયોગ થશે યાદ રાખજો। બિહેવિયર એટલે વર્તન બિહેવિયર એટલે વર્તન કે એ વર્તન કેવું હતું। શોવિંગ એટલે કે બતાવવું શો કરો એમ ઓલા તીન પતિ આપણે મોબાઈલમાં રમતા હોય તો ક્યાં શોવિંગ એમ શોવિંગ એટલે બતાવવું। ધ એડેપ્ટનેસ ઓફ આન્ટ જો એડેપ્ટનેસ એટલે શું એડેપ્ટનેસ એટલે ક્ષમતા
શું થાય? સમતા. એનામાં કેટલી કેપેબિલિટી છે, કેટલી તાકાત છે, આને એ સમતા કહેવામાં આવે. શું કહેવામાં આવે? એ એની સમતા. કે સોવિંગ ધ એડેપ્ટનેસ, એડેપ્ટનેસ એટલે કે સમતા. કે સોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ આન્ટ એ શું બતાવે છે? કીડીઓ છે એની સમતા બતાવે છે. શું કહે છે? કીડીઓ છે એની સમતા બતાવે છે. કે હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડી બાય મેની, કે આ વસ્તુ છે એ નોટિસ કરેલી છે અને સ્ટડી એટલે કે અભ્યાસ, મેની એટલે કે ઘણા બધા, કે ઘણા બધા લોકો દ્વારા, સાયન્ટિસ્ટો દ્વારા આ વસ્તુનો અભ્યાસ કરેલો છે કે કીડીઓની અંદર આવી બધી જ સમતા જે છે એ રહેલી છે. શું છે? આવી સમતા જે છે એ રહેલી છે, અભ્યાસ કરેલો છે કે આવી બધી જ સમતા એની અંદર રહેલી છે. નાઉ, હવે સાયન્સ હેઝ ડિસ્કવરેડ સમથિંગ. સાયન્સ એટલે કે વિજ્ઞાન હેઝ ડિસ્કવરેડ સમથિંગ્સ, સમ એટલે કે અમુક અને થિંગ્સ એટલે કે વસ્તુઓ. તો હવે એ ડિસ્કવરેડ શબ્દ આવ્યો છે એટલે કે સંશોધન કરવું અથવા તો ગોતવું. ડિસ્કવરી એટલે સંશોધન કરવું અથવા ગોતવું. કે થિંગ્સ અબાઉટ આન્ટ લાઈફ એટલે કે કીડીઓની લાઈફનું અમુક ઘણું સંશોધન એને કરેલું છે. તો જો આ શબ્દ મતલબ લખજો અહીંયા, ડિસ્કવરેડ સંશોધન. શું છે? ડિસ્કવરેડ એટલે કે સંશોધન. કે સમ થિંગ્સ એટલે કે અમુક વસ્તુઓ સાયન્સે સંશોધન કરી છે. અબાઉટ આન્ટ લાઈફ એટલે કે આન્ટની જિંદગી, કીડીઓની જિંદગી કેવી હોય એના વિશે વિજ્ઞાને અમુક સંશોધન કરેલું છે. વિચ સીમ, હે, એવું લાગે છે, ટુ શો, એવું દેખાડે છે, ધેટ ધ ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી. ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી ઓફ ધીસ ટીની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. હે, ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટીની ક્રિએચર એટલે કે એક નાનકડું જે સર્જન છે, ટીની એટલે કે બચ્ચું કહેવાય, નાના કહેવાય. કે ક્રિએચર એટલે કે સર્જન, ક્રિએચર એટલે શું થાય? સર્જન. ઇઝ વેરી ક્લોઝ, ક્લોઝ એટલે નજીક. શું છે? ક્લોઝ, ક્લોઝ એટલે નજીક ટુ હ્યુમન એટલે કે માનવ ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ. કે માનવ બુદ્ધિને, માનવ બુદ્ધિને ઘણું બધું ક્લોઝ છે, માનવ બુદ્ધિથી નજીકનું છે. શું છે? કે માનવ બુદ્ધિથી ઘણું બધું નજીકનું છે. આ જે કાંઈ આખું આ ક્રિએચર છે એ એક માનવ બુદ્ધિ જે છે આ માનવ બુદ્ધિથી નજીકનું છે. આમાં શબ્દો આવ્યા છે, જો ક્રિએચર છે, અહીંયા લખજો સર્જન. ક્રિએચર્સ એટલે કે સર્જન. ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, એ ખૂબ નજીક છે હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે માનવ બુદ્ધિથી. પછી શું કહે છે? નોટ ઓલ સાયન્ટિસ્ટ, ઓલ એટલે બધા, નોટ એટલે નહીં, સાયન્ટિસ્ટ બધા વૈજ્ઞાનિકો નથી, કોન્સેપ્ટ ટુ ધીસ વ્યૂ. હવે જો અહીંયા એક શબ્દ છે કોન્સેપ્ટ, સ્વીકારવું. કોન્સેપ્ટનું ગુજરાતી શું થાય? સ્વીકારવું. હવે આવો શબ્દ પૂછે ને કે એક્સેપ્ટનો સમાનાર્થી શબ્દ પૂછ્યો હોય તો તમને આવું ખબર હોવી જોઈએ કે એક્સેપ્ટ એટલે સ્વીકારવું જ થાય ને. તો કોન્સેપ્ટ
એટલે પણ શું થાય? સ્વીકારવું. કન્સેન્ટ એટલે પણ શું થાય? સ્વીકારવું. બરાબર, એક્સેપ્ટ એટલે પણ સ્વીકારવું અને કન્સેન્ટ એટલે પણ સ્વીકારવું. તો આ એક આવી રીતના સમાનાર્થી શબ્દો પૂછાતા હોય છે, યાદ રાખો. પણ એ આપણા પાઠમાં આવ્યો હોય ને એનો મતલબ એવો થતો હોય, ખબર પડી જવી જોઈએ ને આપને. તો કન્સેન્ટ એટલે કે સ્વીકારવું, ટુ ધીસ વ્યૂ. કે ઘણા સાયન્ટિસ્ટો નથી સ્વીકારતા અને નોટ ઓલ આપ્યું છે, જો નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સેન્ટ ધેર વ્યૂ, કે આ વસ્તુ જે વાત કરી છે એ ઘણા એવા સાયન્ટિસ્ટ પણ છે. આ વસ્તુની જે વાત કરે છે એમાં ઘણા એવા સાયન્ટિસ્ટ છે કે જે આ વસ્તુ સ્વીકારતા નથી. બટ પરંતુ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ. યુ મે લુક, લુક એટલે જોવું, લુક એટલે જોવું, કે તમે જોવો કે ઓફ ધીસ ફેક્ટ, ફેક્ટ એટલે હકીકત, ઓફ ધીસ ફેક્ટ અને ફેક્ટ એટલે હકીકત, કે તમે આ હકીકત જોઈજો. એન્ડ ફ્રોમ યોર ઓન ઓપિનિયન, ઓન એટલે પોતાનું અને ઓપિનિયન એટલે અભિપ્રાય. શું છે? ઓન પોતાનું ઓપિનિયન એટલે કે અભિપ્રાય. તમે તમારા પોતાના અભિપ્રાયથી જોવો. શું કહે છે? લુક યુ, યુ લુક, તમે જોવો તમારા પોતાના અભિપ્રાયથી. શું કહે છે? તમે તમારા પોતાના અભિપ્રાયથી જોવો. તો આપણે આપણા પોતાના અભિપ્રાયથી કેવી રીતના જોઈ શકીએ? તો કે આપણા આસપાસમાં ક્યાંક કીડીના રાફડા અઢળક જોવા મળતા હોય છે, એના ઉપરથી તમે અભ્યાસ કરો, એને 5-6 મિનિટ 10 મિનિટ શાંતિથી જોવો, એ કેવી રીતના મૂવમેન્ટ કરે છે, એનું હલનચલન કેવી રીતના થાય છે. આ જોવો. તો આ પાઠમાં જેટલી જેટલી પણ માહિતી આપેલી છે એ બધી જ માહિતીનો તમને લોકોને ખબર પડશે એમાં, કે શું શું વાત કરે છે એ લોકો. પડી ખબર? ઓકે, તો ફરી પાછા આપણે નેક્સ્ટ પેરેગ્રાફ આમાં છે એમાં જઈએ. ધીસ આર આન્ટ ધેટ ડુ ફાર્મિંગ. વોટ ઇઝ યોર ઓક્યુપશન? ઓક્યુપશન એટલે બિઝનેસ, ધંધો. ખેતી કરું છું તો કે ફાર્મિંગ કહેવાય. શબ્દની પણ કિંમત છે, શબ્દ બોલીને પણ તમારી પર્સનાલિટી પડતી હોય છે. તો શબ્દ છે ફાર્મિંગ. ફાર્મિંગ એટલે ખેતી. ફાર્મિંગ એટલે શું થાય? ખેતી. ધીસ આર આન્ટ ધેટ ડુ ફાર્મિંગ. આ જે કીડીઓ છે તે ખેતી પણ કરે છે. આજ સુધી તો સાંભળ્યું હતું કે 12મા ધોરણનો વિદ્યાર્થી નાકા વારે ખેતરમાં, માં તો હવે કીડીઓ પણ એમ ખેતી કરે છે. તો દેટ્સ આર અ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ ફાર્મિંગ. આ એક અલગ પ્રકાર છે ખેતીનો. હાઉ કેન ડુ ધીસ આન્ટ? આન્ટ કેવી રીતના એ કરતી હોય? ઓકે, લેટ્સ સી, જોઈએ. યુ મે નો, તમે જાણો છો, ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. બિગ એટલે કે મોટું, લીપ એટલે કદમ, કદમ એટલે પગલું. આપણે જે પગલું ભરીએ ને એમ કે ને, પગલું ભરતા પહેલા વિચારજો. તો એ પગલું ગુજરાતીમાં જે છે એને હિન્દીમાં કદમ કહીએ. લીપ એટલે કદમ. તો આ જે ખેતી કરવી ને એક મોટું કદમ છે ફોર હ્યુમન પ્રોગ્રેસ, એટલે કે માનવની પ્રગતિનું એક સૌથી મોટું પગલું હોય તો શું છે? ખેતી. માનવની પ્રગતિનું જો કોઈ સૌથી મોટું પગલું હોય તો એ છે ખેતી. કે વેન એટલે કે જ્યારે, મેન ગેવ અપ બીંગ અ ફૂલ ટાઈમ,
કે જ્યારે માણસ ગિવિંગ એટલે કે આપવું, બરાબર, ગેવ એ આપવું એમ. અબ બિંગ અ ફૂલ ટાઈમ, ફૂલ ટાઈમ સીમાં આપતો હન્ટર, હન્ટર એટલે શિકાર, એ એન્ડ ટુક ટુ ફાર્મિંગ, કે જ્યારે એક સમય એવો હતો આપણે આપણા દાદા મમ્મી પપ્પા પાસે સાંભળેલું હોય કે માણસ માણસને ખાઈ જતો. આપણે લોકો હતા એ બધા શું હતા? શિકારી. એમ કહે છે કે માણસ પહેલાં શું કરતો હતો? ફૂલ ટાઈમ શિકારને આપતો હતો. એ વનમાં જાય તીરકામઠું લઈને, જોવે જોવે એક ટારી દે પછી એને ખાવાનું. તો માણસ ફૂલ સમય શિકાર કરવામાં આપતો, એના બદલે હવે આ માણસ છે કે ટૂંક ટૂંક એટલે લેવું, ફાર્મિંગ, ખેતીનો વ્યવસાય લીધો છે માણસે. તો ખેતી કરી અને માણસ છે એ શું કરે છે? પોતાની પ્રગતિ કરે છે. તો આ એક મોટું કદમ છે. શું છે? આ એક સૌથી મોટામાં મોટું કદમ છે માનવ જીવનની અંદર, કે જે ખેતી કરવા લાગ્યો છે. હવે શું કહે છે? સિમિંગલી એટલે કે રૂઢિગત રીતે અથવા તો ઉપલક્ષ રીતે, સિમિંગલી જોઈએ તો ધ અમ્બ્રેલા આન્ટ ઓફ સાઉથ અમેરિકા. અમ્બ્રેલા આન્ટની આપણે વાત મેં સ્ટોરીમાં તમને કહી દીધી, છત્રી. અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલા આન્ટ ઓફ સાઉથ અમેરિકા, કે સાઉથ અમેરિકાની આ અમ્બ્રેલા એટલે કે છત્રી, અમ્બ્રેલા આન્ટ છે, હેવ ટેકન, ટેકન એટલે લેવું, ધ સેમ સ્ટેપ ઇન ધીર સ્મોલ વે. તો શું કરે છે આ? આવું એક નાનું સ્મોલ સ્ટેપ, નાનું પગલું એ આવી જ રીતના લીએ છે અમ્બ્રેલા આન્ટ છે ની. હવે તમને એમાં આગળ બતાવશે કે અમ્બ્રેલા આન્ટ છે એની ભૂમિકા શું છે, કેવી રીતના આ સ્ટેપ એ લીએ છે આની અંદર, એ તમને હવે આમાં બતાવશે. તો ધે આર કોલ્ડ બાય ધેટ નેમ. ધે આર, તે કીડીઓ, કોલ્ડ કહે છે, ધેટ નેમ, અમ્બ્રેલા આન્ટ શું કામ કહે છે એનું નામ? બિકોઝ, એનું કારણ છે, ધે આર ઓફન સીંગ. ઓફન એટલે વારંવાર. જો ઓફન શબ્દ આવ્યો, આ શબ્દથી બધા પરિચિત છીએ આપણે, વારંવાર. ઓફન એટલે શું થાય? વારંવાર. કે ઓફન સીન કેરિંગ, કેરિંગ એટલે ઉપાડવું, લાર્જ એટલે કે મોટું, પીસ એટલે કે ટુકડો, ઓફ લીપ, શબ્દ બીજો નવો આવ્યો, લીપ, લીપ એટલે પાંદડા. લીફ એટલે શું થાય? પાંદડા. લીપ ઓવર ધેર હેડ્સ, ઓવર એટલે કે માથે, હેડ્સ કે લાઈક અમ્બ્રેલા. આપણે છત્રી હોય, છત્રી તો છત્રીને કેમ આમ માથે રાખીએ? વરસાદ આવતો છત્રીને આમ ન કોઈ રાખે, હે? એ તો જેને શોખ જ હોય પલરવાનો એ આમ રાખે, ફોટો પડાવવો હોય. એટલે કે આ કીડીઓ છે ને એ આવી રીતના અવારનવાર જોવા મળે છે, કે કોઈ પણ પાંદડા હોય ને, પાંદડા, પછી પાંદડું ચાહે ખાખરાનું હોય, પીપળાનું હોય, નાના નાના બોરડીના પાંદડા હોય, કોઈ પણ વસ્તુના પાંદડા હોય, એ એના માથા ઉપર લઈ જતી હોય, આવું જોવા મળે છે. એટલે કે એનો આકાર કેવો થઈ જાય? કે નીચે કીડી, ઉપર પાંદડું, એટલે એને અમ્બ્રેલા આંટ કહે છે. શું કહે છે? એને અમ્બ્રેલા આંટ એટલા માટે થઈને કહેવામાં આવતી હોય છે કે લિપ્સ ધેર હેડ્સ લાઈક અમ્બ્રેલાસ, છત્રીની જેમ લઈ જાય છે.
that take this piece, take એટલે લેવું, this piece, piece એટલે એ કટકો, of leaf એટલે એ પાંદડાનો, to their nest, એ ક્યાં સુધી લઈ જાય છે, their nest, દર, હે, દર, કીડીનો દર કીએ ને આપણે, nest એટલે દર, એ તેના દર સુધી લઈ જાય છે. શું છે? એના દર સુધી લઈ જાય છે. વેર ધે ચીવ ધેમ અપ નાઇસલી. ચીવ કરડવું, નાઇસલી એટલે કે સરખી રીતે. એના દર સુધી લઈ જાય છે અને શું કરે છે કે ચીવું એટલે કે કરડવું. આપણે વેફરની એક કોથરી લઈએ તો એને ચીવ કરી નાખીએ, બરોબર ને? હે, ગોપાલના વાઇટકા લઈએ તો એને ચીવ કરી નાખીએ એટલે કે કરડી નાખીએ. એમ શું કરી નાખીએ છીએ? કરડી નાખીએ છીએ, અને કરડીને ભરડી પણ નાખીએ છીએ. પણ એમ નહીં, આ લોકો શું કરે છે, એના દર સુધી લઈ જાય છે અને એને કરડી નાખે છે. આ લોકો શું કરે છે, એના દર સુધી લઈ જાય છે અને એને કરડી નાખે છે. પછી કે એ એના દર સુધી લઈ જઈ અને કરડી નાખે છે. આફ્ટરવાર્ડ શબ્દ અહીંયા લખજો, પછીથી. આફ્ટરવાર્ડ એટલે પછીથી. પછી ધે મેક બીડ્સ, બેડ્સ, બેડ્સ આપ્યું છે, બેડ્સ એટલે ક્યારી. ધે મેડ્સ બેડ્સ, બેડ્સ એટલે ક્યારી. ઓફ ધીસ ચીવો પ્લીઝ, કે જે ચાવેલા લીવ્સ એટલે કે પાંદડા છે, બરાબર, લીવ્સ એટલે પણ પાંદડા. તો એ ચાવેલા પાંદડા જે છે એની શું કરે, એ દરની ફરતે આખે આખી ક્યારી બનાવે. શું કરે છે? એ ક્યારી બનાવશે, એટલે એ એમના મિયા પાસે પછી પડી રહેવા દેશે. કે બેટ્સ, બીડીઝ, બેટ્સ એટલે કે ક્યારી. ઓફ ધીસ ચીવપ લીવ્સ, કે જે એને ઓલા આગળ ચાવેલા પાંદડા હતા એની શું કરે છે, આખે આખી ક્યારી બનાવી નાખે છે. ક્યારી બનાવી અને પછી શું કહે છે, કે ઓન ધીસ બેડ્સ, કે ઓન એટલે કે ઉપર, ધીસ બેડ્સ, બેડ્સ એટલે ક્યારી, કે ઓલી ક્યારીની ઉપર, કે ગ્રોઝ, ગ્રો એટલે ગ્રોથ, એમ વૃદ્ધિ, ગ્રોઝ અ કાઇન્ડ્સ ઓફ ફૂગ્સ, કે ક્યારી એમનેમ ચાવેલી પડી હોય તો અમુક સમય જાય એટલે શું થાય, એના ઉપર ફૂગ વરી જાય ને, તો ક્યારી ઉપર ફૂગ જામે છે. કે વિચ ઇઝ ધ ફૂડ ઓફ આન્ટ, કે જે શું છે, ફૂડ છે, ઓફ આન્ટ્સ એટલે કે કીડીઓનો ખોરાક. શું છે? એ કીડીઓનો ખોરાક છે. પેલી ક્યારી પાંદડા લાવ્યા હોય, પાંદડા તો ગમે તે લાવે ને, એને ચાવી નાખે, ચાવીને એમનેમ પડ્યા હોય પાંદડા આસપાસમાં, એમનેમ પડ્યા હોય એટલે શું થાય, એના ઉપર ફૂગ વરી જાય. તો કીડીઓનો મેઇન ખોરાક શું થાય, ફૂડ. તો એમસીક્યુ એવો પણ ન થાય અહીંયાથી, વિચ ઇઝ ધ મેઇન ફૂડ ઓફ આન્ટ્સ, કે કયો કીડીઓનો મેઇન ખોરાક છે. તો નીચે કેટલું આપેલું હોય, લીપ, ચીવ્સ, ફૂગ, આવું બધા નામ લખે, તો અહીંયા પાસે આપણો જવાબ શું આવવો જોઈએ, ફૂગ્સ. ખબર પડે છે ને? સ્ટોરી સુકામ યાદ રાખવી, વાર્તા સુકામ યાદ રાખવી, શબ્દ સુકામ લખાવું છું આના માટે. ટ્રુ ફોલ્સ એવું લખે, હે, ધ મેન
फूड ऑफ आंट इज लीप ट्रू फॉल्स જોઈને જ ખબર પડી જાય ને ઇટ ઇઝ ફોલ. આના માટે છે આ પાઠ. આવા બધા માર્ક હોય છે રોકડા, તમે વિચારો તો ખબર પડે કેટલી આસાની છે, છે ને આસાની. તો એની વાત છે. તો આ રીતના તમારે ધ્યાન દેવાનું છે, આ રીતના અભ્યાસ તમે જો કરો તો આપણે કોઈ પાછળ રહેવાનો ચાન્સ જ નથી. આપણે કમ્પ્લીટલી આવડી જવાનું છે, આપણે કમ્પ્લીટલી આગળના ધોરણમાં વહી જવાના છીએ. નકર પછી લોઢાનું આવડું, આવડું લોઢાનું ઓલું આમ પતરા જેવું મોટું, અને એક લાકડાનો દંડો બેને ફિટ કરી દો એટલે નાકા વારવા જવાનું, આ જ કરવાનું રહીએ. બાકી આપણા આગળ પછી કોઈ સ્કોપ ન રહીએ, અને નપાસ પડવાનો ચાન્સ આપણા વિશેષ વધારે બીજા કેમાં લેવા જાવ કયો, બરાબર ને? એટલે આ બધું ધ્યાન રાખો તો પાસ થઈ જવાનો ચાન્સ રહે. બાકી અઘરી વાત છે ધ્યાન એટલે કે પછી ધેર આર આંટ, કે ત્યાં કીડીઓ છે. ધેર આર આંટ ધેટ ડોમેસ્ટિકેટ કાઉ એન્ડ મિલ્ક ધેમ. ડોમેસ્ટિકેટ એટલે કે ઉછેરવું શબ્દ છે. ડોમેસ્ટિકેટ એટલે કે ઉછેર. શું છે ડોમેસ્ટિકેટ એટલે ઉછેરવું, કે અમુક ત્યાં કીડીઓ છે, એવી પણ કીડીઓ છે કે ડોમેસ્ટિકેટ કાઉ, કે જે ગાયો ઉછેરે છે. એન્ડ મિલ્ક ધેમ અને દૂધ દોહે છે કીડીઓ. ગાયોનો ઉછેર કરે છે અને દૂધ દોવે છે. જો પેલા એને એમ કીધું ને કે ખેતી કરે છે, તો એને ખેતી કેવી રીતના કરી, કે ઓલા પાંદડા લાવીને ભેગા કર્યા, બરાબર? તો એમાંથી એને ખોરાક મળ્યો, એનો ખોરાક બનાવ્યો, તો એની ખેતી થઈ. હવે અહીંયા જોઈએ કે કેવી રીતના ગાયનો ઉછેર કરે છે અને એને દોવે છે. તો આપણે ગાય ઉછેરીએ છીએ દૂધ માટે. હવે એની ગાય કઈ છે, એ કેવી રીતના એમાં એનું દૂધ શું છે, એ આમાં આવશે, બરાબર? પડે છે ને સમજ? વોટ વી હેવ કોલ્ડ કાઉ, વોટ એમ કે શું, વી હેવ કોલ્ડ કાવ, કે જેને આપણે ગાય કહીએ છીએ, આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. એ એક પ્રકારની શું છે, કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, લીલી માખી છે. શું છે? લીલા કલરની માખી. પિક્ચર જોયું ને બધા, મક્ખી મક્ખી, હે, મક્ખી ખખી, એ વાત છે. ગ્રીન કલરની એક માખી, તો ગ્રીન કલરની માખી એના માટે શું છે, ગાય છે, અને એ એ ગાયનો ઉછેર કરે છે. પછી શું કહે છે જુઓ, એમાં ધીસ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ. રોઝ એટલે ગુલાબ, લીવ્સ એટલે પાંદડા. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, હે, લીવ્સ ઓફ બીન્સ, કે પાંદડા ઉપર, પાંદડા ઉપર એ જોવા મળે છે ગ્રીન ફ્લાય, કેમ કે એમાંથી રસ ચૂસે. પાંદડા ઉપર એ જોવા મળે છે કે લીવ્સ ઓફ બીન્સ. ધે ગીવ આઉટ અ સ્વીટ, અને એ માખી શું આપે છે, સ્વીટ આપે છે, કે હની લાઈક લિક્વિડ. હની એટલે મધ, કે હની જેવું, મધ જેવું લિક્વિડ એ માખી આપે છે. વિચ ધ આંટ
રિલીઝ અ લોટ, રિલીઝ એટલે કે ચૂસવું. શું થાય? રિલીઝ એટલે ચૂસવું. અને આ કીડીઓ છે એને શું કરે છે? ચૂસે છે. તો આજી માખીઓ એકદમ મધ જેવું મીઠું પ્રવાહી આપે છે એને શું કરે છે? ચૂસે છે. શું કરે છે? એને ચૂસે છે. એટલે એનું દૂધ થયું. શું થયું? એનું દૂધ. સો ધ આન્ટ, આ કીડીઓ શું કરે છે? ટેક ધીસ ગ્રીન ફ્લાય. ટેક એટલે લેવું. ધીસ ગ્રીન ફ્લાય એટલે કે આ લીલી માખી, કે ઓન ધેર નેસ્ટ, કે તેમના નેસ્ટ, નેસ્ટ એટલે દર, તેમના દર સુધી આ માખી જે છે એને લઈ આવે છે. શું કરે છે? એના દર સુધી આ માખીને લઈ આવે છે. એન્ડ કીપ ધેમ ધેર, ધેર એટલે ત્યાં, અને તેને શું કરે છે? ત્યાં રાખે છે લાવીને. શું કરે છે? ત્યાં લાવી અને તેને રાખે છે. તો હવે આટલે સુધી આપણે આજના લેક્ચરમાં ભણાવવાનું હતું. તો આટલે સુધીનું ભણાવવાનું આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર મારો કાલે અથવા તો જ્યારે આવતો હોય ત્યારે. ઓકે, તો નેક્સ્ટ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.